7 ઓગસ્ટ ભારતમાં આજે 18,738 નવા કેસ અને 40 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 768 કેસ નોંધાયા છે, જ્યારે કોરોના સંક્રમણથી 899 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે 3 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જોઈએ તો હાલે 5,895 એક્ટિવ કેસ છે, જેમાંથી 21 દર્દી વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 5,874 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,44,388 દર્દીઓએ હરાવ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 10,978 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 230 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 68, ગાંધીનગરમાં 58, મહેસાણા 55, વડોદરા 45, સુરત કોર્પોરેશન 40, રાજકોટ કોર્પોરેશન 34, અમરેલી 28, સુરત 28, રાજકોટ 26, ગાંધીનગર કોર્પોરેશન 25, બનાસકાંઠા 21, ભરૂચ 18, કચ્છમાં 14, સાબરકાંઠામાં 14, એમ કુલ 768 કેસ નોંધાયા છે. જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 1,17,842 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 11,87,5,548 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે 14 નવા કેસ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અંજાર ગ્રામ્યમાં 1, ભુજ શહેરમાં 2, ગ્રામ્યમાં 4, ગાંધીધામ શહેરમાં 5, માંડવી ગ્રામ્યમાં 1, રાપર શહેરમાં 1 કેસ છે. આજે 24 દર્દી સાજા થયા છે. કચ્છમાં 124 દર્દી સારવાર હેઠળ છે. આજે રસીના કોઈ ડોઝ અપાયા નથી.